કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આપ મજામાં છો? ઓકે, મજામાં હશો. આપ સરસ મજાની તૈયારી પણ કરતા હશો, સરસ મજાના દાખલા પણ ગણતા હશો. પણ આપણે હવે આજે જે શીખવાના છીએ એ સરસ મજાના દાખલા, આપણે અંતિમ દાખલો આ ચેપ્ટરનો શીખવા જઈ રહ્યા છીએ. ઓકે, આ ચેપ્ટરનો અંતિમ દાખલો અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 પૂર્ણ કરીશું. પણ એક બીજી વસ્તુ કે આ જે છેલ્લું આપણે ઉદાહરણ શીખવાના છીએ ને, એના જેવા જ દાખલા બેઠે બેઠા અને પછીના ચેપ્ટરમાં શીખવાના છીએ. એટલે અંતિમ દાખલો આપણે ખૂબ જ અગત્યનો છે, ખાસ ધ્યાનમાં રાખજો. આની પહેલાં જેટલા જેટલા આપણે દાખલા શીખ્યા, આની પહેલાંનું ઉદાહરણ કયું શીખ્યા આપણે? 10 નંબરનું, યાદ છે ને તમને? એ 10 નંબરના ઉદાહરણમાં આપણે શું કર્યું હતું યાદ કરો. સામાન્ય અનામતો અને એકત્રિત થયેલો નફો આપણે વેચતા હતા, બરાબર? એ અહીંયા હવે તમને દાખલામાં આપી દીધું છે. જો એની પણ આપણે અહીંયા વેચણી કરવાની છે ભાગીદારો વચ્ચે, બરાબર? સામાન્ય અનામત પણ ભાગીદારને વેચાય, નફા નુકસાન ખાતું પણ વેચાય. અને અહીંયા જે આપણે આ વસ્તુ કરીને આવી વસ્તુ આપણે આગળ પણ શીખી જાય છે. ઉદાહરણ નંબર 9, જેમ આપણે આમનો લખીને પછી પુનઃમૂલ્યાંકન ખાતું બનાવતા હતા, પછી ઉદાહરણ નંબર 9માં આપણે સીધું પુનઃમૂલ્યાંકન ખાતું, આમનો વગર પુનઃમૂલ્યાંકન ખાતું ને એના ઉપરથી સીધું પાકું શકું, બરાબર? એ વસ્તુ આપણે શીખી. હવે અહીંયા બધી વસ્તુ ભેગી છે, ઉદાહરણ નંબર 9, 8, 9 અને 10. ઓકે, વાંચો પહેલે ધ્યાનથી, શું આપ્યું છે? ચાલો, નીચેની માહિતી પરથી રાજેશ અને જગદીશના ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી આમનોન લખો. હવે આપણે અહીંયા આમનોન લખવાની જરૂર નથી, કેમ કે આપણે ડાયરેક્ટ શીખી ગયા છીએ, બરાબર? એટલે આપણે ડાયરેક્ટ પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે, પછી પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સર્વે પણ બનાવવાનું છે. રાજેશ અને જગદીશ કયા પ્રમાણમાં નફો નુકસાન વેચે છે? 3:2 પ્રમાણમાં, બરાબર? એટલે આપણે 3:2 પ્રમાણમાં જે કંઈ બાકી આપી છે બધી વેચવાની છે. આ જે સામાન્ય અનામત આપી છે અને નફા નુકસાન ખાતું આપ્યું છે એ આપણે 3:2 પ્રમાણમાં વેચીશું. હવે એને આમનંદ શું થાય? તો કે સામાન્ય અનામત ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા, એટલે કે રાજેશના મૂડી ખાતે જમા, જગદીશના મૂડી ખાતે જમા. તો આપણે મૂડી ખાતા પણ બનાવવા પડશે પેઢીમાં. ઓકે, ચાલો. તો અહીંયા કેટલાક હવાલા તમને નીચે આપ્યા છે, સરસ મજાના 7 હવાલાઓ આપ્યા છે, એ હવાલા પણ આપણે અસર આપવાની છે. ચાલો, તો આપણે આમનંદમાં દાખલામાં આવી જઈએ. જુઓ, 31/3/2017ના રોજનું પુનઃમૂલ્યાંકન ખાતું, ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા રાજેશ અને જગદીશ, બરાબર? ત્યારબાદ આપણું પાકું સરવૈયું. ઓકે, આવી જાઓ. ચાલો, તો શરૂઆત આપણે હવાલામાંથી કરીએ. અહીંયા તમને હવાલા આપ્યા છે, પહેલો જ હવાલો આપ્યો છે, વાંચો. શું આપ્યું છે? જમીન અને મકાનની કિંમતમાં 20% વધારો કરો. 20%થી વધારો જમીન મકાન આપણને કેટલી આપી છે? 1,00,000 આપી છે. ચલો, આવી જાઓ. પહેલાં છે ને આપણે મૂડી ખાતાથી શરૂ કરીએ, અહીંથી આપણે શરૂ કરીએ, બરાબર? દાખલો કેવી રીતે ગણાય? મૂડી દેવા બાજુથી શરૂ કરીએ. પહેલું શું આપ્યું છે? મૂડી ખાતા. તો એને ક્યાં લખાય? મૂડી ખાતામાં. આ એની સર્વને બાકી કહેવાય. ઓકે, ચાલો, મૂડી ખાતામાં આવી જાઓ. મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું, બાકી આગળ લાવ્યા, બરાબર? એની ઉપર કયો હવાલો છે નહીં, એટલે આપણે 1,000 આપીશું. 1,40,000 અને 60,000 અહીંયા લખીશું. 1,40,000 અને 60,000, બરાબર ને? ચાલો, ત્યારબાદ આગળ આવી જાઓ. પછી સામાન્ય અનામત, સામાન્ય અનામત ક્યાં વેચાય? ત્યાં જ વેચાય, ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ. સામાન્ય અનામત ખરેખર એની આમનો શું આવે? તો કે સામાન્ય અનામત ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો ભાગીદારના મૂડી ખાતાને જમા બાજુ લખ્યું સામાન્ય અનામત ખાતે. ચાલો, કેટલી આપી છે સામાન્ય અનામત? જો 10,000. 10,000ને કયા પ્રમાણમાં વેચવાનું? તમને આ 10,000 જે આપ્યા છે એ કયા પ્રમાણમાં વેચીશું? અહીંયા પ્રમાણ તમને આપ્યું છે 3:2, બરાબર ને? ચાલો, તો આપણે 10,000ને વેચો. 10,000 × 3/5, પછી પાછું 10,000 × 2/5, 5 × 10, 5 × 10, 2×3=6,000 અને 2×2=4,000, એટલે 6 × 4. તો આપણે અહીંયા લખીશું 6,000, અહીંયા લખીશું 4,000.
क्लियर ख्याल है वो शू कर सामान्य नमज भागीदारों ने वेचाय त्यार बाद परिवार पाछा आवी जाओ नफा नुकसान खातु आप तमने नफा नुकसान खातु 15,000 तो एने पण आपणे 3:2 ना प्रमाण में वेचीशू ओके जो आ नफा नुकसान खातु तमने आपू ने अहीं तमने काउंस में लख्यु नथी जमा के उधार पण आ कई बाजू कहवाय जमा बाकी कहवाय एटले अहीं जमा समझवा जो अहीं तमने नफा नुकसान खातु आपे नफा नुकसान खातु तमने उधार जमा लखी नहीं आपे ओके तो आ मिलकत लेना उधार बाकी हुए लाने उधार बाकी कहवाय आ तमने उधार बाजू आपू हो तो भागीदारना मूड़ी खाता में क्या लखवानू उधार बाजू लखवानू अहीं जमा बाकी होता जमा बाजू लखवानू बराबर ने चालो तो फरी वार पाछा आवी जाइए शुं आप्युं छे नफा नुकसान खातु 15,000 पाछा चालो तो आ 15,000 ने आपणे वेचीशू 15,000 × 3/5 15,000 × 2/5 5 × 15 3 × 9,000 અને 3 × 6,000 એટલે 9 × 6 રાજેશભાઈને 9,000 મળશે જગદીશભાઈને 6,000 મળશે ઓકે તો અહીંયા આપણે લખીશું નફા નુકસાન ખાતે બરાબર કૌંસમાં તમારે લખવું હોય તો લખી શકો ભાઈ જમા બાકી કેટલા કેટલા આપશું તો કે આને 9,000 આપો રાજેશભાઈને 6,000 જગદીશભાઈને આપો ક્લિયર ચાલો ત્યારબાદ આગળ આવી જાઓ હવે શું બધું લેણદારો લેણદાર ઉપર હવાલો છે વાંચો નીચે લેણદાર કેટલા છે 95,000 આપણે ચૂકવવાના છે એમાં 5 નંબરનો હવાલો વાંચો 5 નંબરનો લેણદારમાંથી 5,000 હવે ચૂકવવાના નથી ઓકે આપણે ફાયદો થયો 95,000માંથી આપણે 90,000 જ ચૂકવવાના છે લેણદારો ખરેખર ક્યાં આવે બોલો મૂડી દેવા બાજુ મૂડી દેવા બાજુ મૂડી દેવા બાજુ જ આવે અહીંયા પહેલાં આપણે લખી નાખશું મૂડી ખાતા કેમ કે ઓલા ભાગીદારોની મૂડી આવશે ને બરાબર નવી મૂડી શું નામ રાખ્યા છે ભાઈએ રાજેશભાઈ અને જગદીશભાઈ બરાબર ને ચાલો પછી એનું ટોટલ મળીને 12 લખશું હવે અહીંયા લખો નીચે લેણદારો ચોપડે કેટલા આપ્યા છે 95,000 અને હવાલો શું હતો 5,000 આપણે નથી ચૂકવવાના માઇનસ ઘટાડો એટલે આપણને ફાયદો થયો 5,000નો બરાબર ને 5,000નો ફાયદો આપણે હવે 90,000 જ ચૂકવવાના ચાલો આ 90,000 આપણે ચૂકવવાના છે બોલો ક્યાં લખીશું અને પાંચ હજાર આપણે હવે નથી ચૂકવવાના એટલે આપણને એટલે ફાયદો કહેવાય સોરી તો એને પુનઃમૂલ્યાંકન ખાતામાં આવી જાઓ પુનઃમૂલ્યાંકન ખાતું ફાયદો એટલે જમા બાજુ નફો થયો ને શાના નથી ચૂકવવાના લેણદારોને તો લેણદારો ખાતે ઓકે કેટલા ચૂકવીશું આપણે 5,000 ચાલો ક્લિયર આવી જાઓ પાછા મૂડી દેવા બાજુ આખું આપણું પતી ગયું હવે મિલકત લેણા બાજુ આવી જાઓ સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈશું અને હવાલા પણ જોતા જઈશું ચાલો પહેલું છે જમીન મકાન 1,00,000 તો લખો જમીન મકાન 1,00,000 એમાં 20% વધારો કરવાનો છે હવે પાકા શરીરમાં આવી જાઓ મિલકત લેણા બાજુ જમીન મકાન બરાબર 1,00,000 માઇનસ સોરી પ્લસ વધારો કેટલા ટકા 20% કરો ચાલો 20% એટલે 20,000 બરાબર અહીંયા આપણે 1,00,000 20,000 લખીશું 1,00,000ની જમીન મકાનથી બજારમાં વેચવા ગયા તો 1,20,000 આવ્યા એટલે આપણી બજાર કિંમત વધી ગઈ હવે 20,000 વધારો છે એટલે આપણને ફાયદો થયો ફાયદો એટલે નફો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જમીન મકાન ખાતે રેડી ને કેટલા રૂપિયાનો આપણને નફો થયો 20,000 બરાબર ને ચાલો પાછા આવી જાઓ જમીન મકાન આવી ગયું ઓકે હવે યંત્રો આપણને 80,000 આપ્યા છે યંત્રો પર હવાલો આપ્યો છે યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 20% ઘટાડો કરવો
તો યંત્રો પર 20% ઘટાડો ને ફર્નિચર ઉપર 20% ઘટાડો. ચાલો તો યંત્રો 80,000 પાસે ને. ઓકે યંત્રો અહીંયા લખીએ આપણે યંત્રો, સોરી આપણું મૂલ્યાંકન ખાતું છે, આપણે પાકા સર્વેમાં લખવાનું છે. ચાલો પાકું સર્વૈયું અહીંયા યંત્રો ખાતે કેટલા આપણને આપ્યા છે 80,000 અને માઇનસ ઘટાડો બરાબર 20% ઘટાડો એવું આપણને કહ્યું છે હવાલામાં બરાબર. જો શું આપ્યું છે યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 20% ઘટાડો. ચાલો 80,000 20% કેલ્સીમાં ફટાફટ આવી જાઓ. 20% એટલે 20 ના 100, 0 0 ગયું, 8 2 16 પાછળ 3 0 ઓકે 1 2 3 0 એટલે આપણે બાદ કરીએ 16,000. ચાલો ફટાફટ બાદ બાકી કરો. 16 ને 4 20 અને 60 2 એટલે 64,000. 64,000 આપણા વધ્યા અને ઘટાડો થયો એટલે આપણે ખોટ ગઈ 16,000 ખોટ. ખોટ એટલે ક્યાં આવે? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. શેમાં ખોટ ગઈ? યંત્રોમાં. તો આપણે અહીં લખીશું યંત્રો ખાતે કેટલાની ખોટ ગઈ? 16,000. ઓકે આપણો નફો ઘટશે. આવી જાઓ પાછા. શું આપ્યું છે હવે તમને? ફર્નિચર. ફર્નિચરની કિંમતમાં પણ 20% ઘટાડો કરવાનો કીધો છે એના એ જ હવાલામાં. ચાલો ફર્નિચર આપ્યા છે 20,000 તો આવી જાઓ 20,000. અહીંયા આપણે લખીએ પાકા સવયામાં મિલકત લેણા બાજુ શું લખીશું? ફર્નિચર 20. અહીંયા છે ને આ સોરી આપણે ખાતેનો શબ્દ લખાયો, ખાતે શબ્દ લખાઈ ગયું છે ભાઈઓ. ખાલી યંત્રો લખવાનું. ચાલો ત્યારબાદ આવી જઈએ ફર્નિચર 20,000. પાછો લખો માઇનસ ઘટાડો કૌંસમાં 20%. કરો કેલ્ક્યુલેટરમાં ફટાફટ. 20,000 ના 20% એટલે કેટલા આવશે? 4,000. ચાલો 20 માંથી 4,000 બાદ કરો એટલે આપણું ફર્નિચર હવે 16,000 રૂપિયાનું વધશે. 20,000 નું હતું, 16,000 નું થઈ ગયું, 4,000 આપણું નુકસાન ગયું. નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. નફો આપણો એટલો ઘટશે. ફર્નિચર ખાતે કેટલું નુકસાન ગયું? 4,000. ક્લિયર? ચાલો પાછા આવી જાઓ. એક જ વસ્તુ યાદ રાખવાની, વધારો તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ, પછી ઘટાડો તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પણ હવાલામાં જેટલી વગત આપી છે એની બે બે અસર આપવાની, એક પાકા સરેમાં આપવાની, એક તમારે પુનઃમૂલ્યાંકન ખાતામાં આપવું. ઓકે ચાલો જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, મકાન ફર્નિચર આવી ગયું. હવે આવે છે રોકાણો. રોકાણો કેટલા છે ચોપડે? 30,000. બજારમાં વેચવા જઈએ તો કેટલા આવે? 25,000. બજાર કિંમત આપી છે ને કૌંસમાં જો, તો 30,000 ના 25,000 થઈ ગયા. ઘટાડો થયો કે વધારો થયો? ઘટાડો. કેટલો થયો? 5,000 નો ઘટાડો થયો. આ 5,000 આપણું નુકસાન. 30,000 ના આપણે રોક્યા હતા પૈસા, એમાં હવે 25,000 જ છે, 5,000 તૂટ્યા. એ રોકાણ ઉપર હવાલો તમને છે ને અહીંયા ક્યાંય નહીં આપે. જો અહીંયા હવાલામાં કોઈ પણ જગ્યાએ તમને રોકાણો હા આપ્યું છે. જો છેલ્લો હવાલો વાંચો શું એમાં લખેલું છે. રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાના છે. લાબડે ચોપડે 25,000 બતાવવાના છે. 25,000 છે, 30,000 25,000 જ બતાવવાના છે. 5,000 ઓછા બતાવવાના છે, એનો મતલબ ઘટાડો થયો. બરાબર છે? તો આપણને નુકસાન ગયું. આવી જાઓ રોકાણો. અહીંયા લખીએ આપણે રોકાણો બરાબર ચોપડે 30,000 ના બતાવ્યા છે. આપણે નવી કિંમત બતાવીશું 25,000 એટલે કે 5,000 નો ઘટાડો કરીશું. બરાબર ને? 5,000 માઇનસ કરો. ચાલો અને માઇનસ કર્યા પછી આપણે કેટલી રકમ વધશે? તો કે 25,000. 5,000 નુકસાન ગયું. નુકસાન એટલે આપણું ખોટ ગઈ. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. રોકાણો ખાતે કેટલા? 5,000 રૂપિયા.
ख्याल आवे छे शुं करीए छीए ते मगजमां उतारजो मारा प्रिय बाळको घटाडो घटाडो थाय एटले पुनर्मूल्यांकनની ઉધાર બાજુ પણ સેમા ઘટાડો મિલકતમાં ઓકે મિલકતમાં ઘટાડો થાય તો દેવામાં ઘટાડો થાય તો આપણે ફાયદો કહેવાય એ પછી બુદ્ધિ દોડાવવાની ઓકે ચાલો ત્યારબાદ આવી જાવ દેવાધારો કેટલા દેવાધારો આપ્યા છે આપણને 60,000 કેટલા એમાં ગાળ ખાધાના મત કોઈ બૂચ મારે તો એના માટે આપણે 3,000 ફાયવા છે એટલે આપણે પાસે નેટ 57,000 રૂપિયા વધ્યા 60,000માંથી 3,000માં કદાચ કોઈ બૂચ મારે તો મારી દેવાના ભલે મારે 3,000 સુધી આપણે નુકસાન પહોંચી વળશું બરાબર એટલે 57,000 રૂપિયા આપણે લેવાના થયા પણ હવાલામાં સરસ મજાનો એક મુદ્દો આપ્યો છે કે ભાઈ દેવાદારો પર હવે ગાલખા ધનામતની જરૂર નથી હાશ મસ્ત મજાની વાત કરી લો એને શું કીધું કે ભાઈ ગાલખા ધનામત જે 3,000 પછી ને એ હવે રાખવાની જરૂર નથી એટલે આપણે સિક્યોર થઈ ગયા ભાઈ હવે કોઈ બૂચ મારશે નહીં બરાબર એટલે 3,000 આપણા પાછા મળી જાય એમ કહેવાય તો અહીંયા દેવાદારો 60,000 એટલે અહીંયા 57,000 છે ને અહીંયા આપણે 60,000 લખવાના આ ગાલખા ધનામત કાઢી નાખવાનું એટલે 3,000 અહીંથી નીકળી જશે આપણને ફાયદો છો બરાબર એ ફાયદો એટલે આપણે ક્યાં લખશું પુનઃમૂલ્યાંકનની જમા બાજુ અને બહાર આપણે 60,000 લખશું વેરી ગુડ મજા આવી ગઈ ચાલો સરસ મજાનો મેસેજ આવ્યા પછી આપણને આવી જાઓ પાકા સરવૈયામાં અહીંયા આપણે લખીશું દેવાદારો એટલે ગાલખા ધનામત રાખવાની જરૂર નથી એટલે આપણે નહીં લખીએ બરાબર પૂરેપૂરી રકમ લખીશું દેવાદારોની 60,000 ચાલો હવે આપણને 60,000 મળી જાય 57,000 નહીં બરાબર 3,000 જ આપણે અલગથી કાઢ્યા હતા એ હવે કોઈ બૂચ મારશે નહીં સિક્યોર થઈ ગયા આપણા પૈસા આપણને ફાયદો છો ચાલો ને અહીંયા લખીશું આપણે પેલા 3,000ની અસર આપીશું ને ગાલખા અનામત ખાતે બરાબર ને કેટલા એ 3,000 રૂપિયા ચાલો વેરી ગુડ આવી જાઓ પાછા ગાલખા ધનામત આવી ગયું સ્ટોક સ્ટોકમાં હવાલો છે હા વાંચો 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 ફટાફટ સ્ટોક આપણે મેં કેટલો પીડ્યો છે 23,000 રૂપિયા પીડ્યો છે ભાઈ પણ એમાં છે ને 3,000 રૂપિયાનો સ્ટોક એવો છે કે એમાં મરામત ખર્ચ કરવો પડે એમ છે એટલે કે એમાં સુધાર રિપેરિંગ કરવું પડે એમ છે એટલે 3,000નું રિપેરિંગ કરો 23,000નો સ્ટોક પડ્યો 3,000નો ખર્ચો કરો એટલે આપણે ભાઈ 20,000 વધશે 3,000 તો સ્ટોક ખર્ચામાં ગયા એટલે આપણો નફો ખર્ચો વધ્યો એટલે નફો ઘટે સ્વાભાવિક છે ઓકે સ્ટોકમાં ઘટાડો છો આવી જાઓ પાછા અહીંયા લખીશું સ્ટોક 23,000 રૂપિયા બરાબર એમાં મરામત ખર્ચ બાદ કરો માઇનસ મરામત ખર્ચ કેટલા રૂપિયાનો મરામત ખર્ચ કરવાનો છે 3,000 રૂપિયા તો બાદ બાકી કરીને 12 લોકો 20,000 રૂપિયા વધ્યા અને 3,000નો ખર્ચો કર્યો એ ક્યાં લખશું ખર્ચો એટલે નફો ઘટે અહીંયા સ્ટોક બરાબર સ્ટોક ખાતે કૌંસમાં લખવું હોય તો લખી શકાય ભાઈ મરામત ખર્ચ કેટલો 3,000 કેરા કરો ખર્ચો નફો કેટલા કરે તમે ખર્ચો કેરા કરો ચાલો ખ્યાલ આવે છે તમને શું કરીએ છીએ રોકડ સ્લબ 10,000 રૂપીસ પૂરેપૂરા એમાં કોઈ હવાલો આવે નહીં કાલે વાર એમ ન કે ભાઈ 10,000 છે એમાંથી આટલા નહીં આપે બરાબર એટલે રોકડ સિલક તો આપણે બેઠે બેઠી લખીશું ચાલો અહીંયા લખીશું હવે ત્યાં આપણે જગ્યા નથી બરાબર ને રોકડ સિલક કેટલા રૂપિયા 10,000 રૂપિયા પડ્યા છે ભાઈ રોકડા પડ્યા છે હાથ ઉપર ચાલો આવી જાઓ પાછા લ્યો મિલકત લેણા પણ પતી ગયા મૂળ એવા પણ પતી ગયું હવાલા ચેક કરીએ કયો કયો હવાલો બાકી છે ચાલો જમીન મકાન આવી ગયું યંત્રો ફર્નિચર ઉપર ગણાવી ગયું દેવાદારો ઉપર ગણતરી થઈ ગઈ સ્ટોકમાં થઈ ગયું લેણદારો થઈ ગયા સાતમાં થઈ ગયું હવે એક બાકી છે બે બાકી છે ચૂકવવાના બાકી ખર્ચા 6,000 લ્યો અત્યારે ખબર પડી ચૂકવવાના બાકી છે ખર્ચો વધ્યો પાછો નફો ઘટશે લખો હાલો ચૂકવવાના બાકી એટલે આપણું દેવું કહેવાય શું કહેવાય દેવું મૂડી દેવા બાજુ આવી જઈએ અહીંયા લખવાનું
ચૂકવવાના બાકી ખર્ચા. ઓકે, કેટલા ભાઈ ચૂકવવાના બાકી છે? 6,000 રૂપિયા ચૂકવવાના બાકી. આપણે મારે દેવું કહેવાય, ખર્ચો વધ્યો, નફો ઘટશે. અહીંયા લખવાનું ચૂકવવાના બાકી ખર્ચા. કેટલા બાકી છે ભાઈઓ તથા બહેનો? 6,000 ને? રેડી, હજી એક હવાલો બાકી છે, આવી જાઓ. એવી રીતે મળવાની બાકી આવક 8,000. ઓહો, મળવાના બાકી છે 8,000. આપણને પૈસા મળશે, ચાલો ફાયદો છે ને, એક્સ્ટ્રા પૈસા આવશે. મળવાના જે બાકી છે આપણને મળ્યા નથી, મળશે. આપણો નફો કહેવાય, આવક મિલકત કહેવાય. મળવાની બાકી આવક, પહેલાં મિલકત લેણા બાજુ લખો. લેણું કહેવાય, લેણું. એટલે આપણે મિલકત લેણા બાજુ લખીશું. આ લેણું લખ્યું છે, બરાબર. મળવાની બાકી આવક અને ચૂકવવાના બાકી હોય તો દેવું કહેવાય. 8,000 રૂપિયા મળવાના બાકી છે, એટલે આપણને નફો થયો, બરાબર છે. નફો એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ મળવાની બાકી આવક 8,000 મળશે ને 6,000 ચૂકવા, જે ચૂકવવાના બાકી હતા. ક્લિયર? ચાલો હવે આપણે ફરી વાર પાછા આવી જાઓ. જો બધું પૂરું, બધા હવાલ આવી ગયા, આખું પાકો સરવૈયું આવી ગયું. હવે આપણે શું કરીશું? તો કે ખાતા બંધ કરીશું, બરાબર. ખાતા બંધ કરીશું એટલે શું? તો કે જમા બાજુનું જે કંઈ ટોટલ આવ્યું છે, પહેલાં તો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થાય. કયું ખાતું બંધ થાય? પુનઃમૂલ્યાંકન ખાતું. તો તમારી પાસે સરસ મજાનું કેલ્ક્યુલેટર છે, ચાલો સરસ મજાના કેલ્ક્યુલેટરમાં આવી જાઓ, બરાબર ને. અને આપણે ગણતરી કરીએ. ચાલો અહીંયા આપણે ખાતું બંધ કરીએ છીએ. બંધ કરીએ એટલે આવી રીતે અહીંયા તમારે ટોટલ લખાય. ચાલો પહેલાં જમા બાજુનું ટોટલ મારો 20 ને 5 25, 25 ને 3 28, 28 ને 8,000 બીજા, અને 36,000 રૂપિયા અહીંયા આપણે લખીશું. 36,000. ત્યારબાદ એવી રીતે ઉધાર બાજુ 36,000. ક્લિયર? ચાલો 36,000 આપમાંથી બધું બાદ કરો. યંત્રોમાં નુકસાન ગયું 16,000, એ બાદ કરો. 4,000 બાદ કરો. 5,000 બાદ કરો, ફટાફટ, હા, સાથે સાથે કરતા જજો. 3,000 બાદ કરો, કર્યા. 6,000 બાદ કરો, કર્યા. શું વધ્યું? બસ, વેરી ગુડ. પૂરા 2,000 રૂપિયા વધ્યા. લ્યો આ આપણો નફો, 2,000 રૂપિયા. ફક્ત 2,000 રૂપિયા વધ્યા. અને કોને વેચી દઈશું? ભાગીદારોને. ક્યાં લઈ જઈશું? મૂડી ખાતે. અહીંયા લખવાનું મૂડી ખાતે. નફો કહેવાય, શું કહેવાય? અને કયા પ્રમાણમાં વેચીશું? ભાગીદારોનું વેચણીનું પ્રમાણ. હો, 3:2. ઓકે, તો અહીંયા લખીશું 3:2. ઓકે, ચાલો. શું નામ રાખ્યા છે? રાજેશભાઈ અને જગદીશભાઈ. ચાલો 3:2. તો 2,000 કરો કેલ્સીમાં. 2,000 × 3 ભાઈ, બેનો સરવાળો 5, એટલે 1,200 રૂપિયા રાજેશભાઈને ભાગમાં આવશે. બાકીના 800 રૂપિયા જગદીશભાઈના ભાગમાં આવશે. ક્લિયર? લો આ આપણે વેચી દીધું મૂડી ખાતે નફો. ચાલો આ મૂડી ખાતે લખ્યું છે એટલે આપણે મૂડી ખાતામાં લઈ જઈશું. ક્યાં? તો કે જમા બાજુ. ત્યાં શું લખીશું? શેનો નફો હતો? પુનઃમૂલ્યાંકનનો. તો પુનઃમૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો, કેમ કે નફો હતો. ખોટો તો ખોટ લખવાની, બરાબર. એમાં રાજેશભાઈને કેટલા મળ્યા હતા? 1,200. અને 800 રૂપિયા કોને મળ્યા? જગદીશભાઈને. હેડીએ હવે મૂડી ખાતા બંધ કરો.
સ્ટેપ બાય સ્ટેપ. ચાલો, થોડુંક ત્રાસુ ગયું છે. ઓ સોરી, સાવ એવું નહીં કરવાનું. ઓકે, હજી થોડુંક ત્રાસુ ગયું છે. ચાલો આવી જાઓ જમા બાજુનો ટોટો મારો. પહેલા જગદીશભાઈને બંધ કરો એટલે જગદીશભાઈ ઘરે જાય. 60,000, 4 ને 6, 10,000 બીજા, 800 બીજા, અને 70,800 રૂપિયા એના ખાતામાં જમા બોલે છે. કોના ખાતામાં? જગદીશભાઈના ખાતામાં 70,800. હવે ઉધાર બાજુ કાંઈ છે નહીં, નુકસાન બુકસાન કાંઈ એને ભોગવું નથી, બરાબર? તો પૂરેપૂરી રકમ આપણે લખીશું 70,800. એને કહેવાય બાકી આગળ લઈ ગયા. આવતા વર્ષની મૂડી આ બાકી આગળ લઈ ગયા. આ વર્ષની એને કઈ મૂડી કહેવાય? આ વર્ષની આખરની મૂડી, આવતા વર્ષની શરૂઆતની મૂડી. જેમાં બાકી આગળ લાવ્યા લખ્યા 41 અને 60, એમ જો 60,000 હતા, 70,800 થઈ ગયા. ઘણું બધું મળ્યું એને. બોલો, જો તમે કરો તમને મળશે. ચાલો, 1,40,000 પ્લસ 6,000 પ્લસ 9,000 પ્લસ 1,200, એટલે એ ભાઈને મળ્યા રાજેશભાઈને 1,56,200, બરાબર? અહીંયા પણ લખીશું 1,56,200, અને પૂરેપૂરી રકમ આપી જોઈએ એને 1,56,200. એને 1,00,000 રોક્યા હતા, સોરી 1,40,000 રોક્યા હતા, 1,56,200 મળ્યા. હવે આ બંને બાકી જે છે એને ક્યાં લખશું? મૂડી ખાતા, મૂડી પાકા સરવૈયામાં લખેલું છે મૂડી ખાતા, એમ બરાબર? તો અહીંયા લખીશું 1,56,200, અને પહેલાને કેટલી રકમ હતી? 70,800, બરાબર? લ્યો, આ બંનેનો ટોટો મારી દો એટલે ધંધાની કુલ મૂડી મળશે, પેઢીની કુલ મૂડી, બરાબર? 2,27,000. બંને બાજુનું ટોટલ મારા બાળકો સરખું આવવું જોઈએ. રેડીએ મારો ટોટલ. ચાલો, પેલા મૂડી જેવો બાજુ ભરીએ, 2,27,000 પ્લસ 90,000 પ્લસ 6,000, એટલે 3,23,000 ટોટલ આવ્યું. અહીંયા આપણે ટોટલ મારીએ. ચાલો, સોરી, ₹3,23,000. તમારે પાકું શરીર આવડું મોટું નથી બનાવવાનું, આ તમારે જગ્યા નહોતી ને એટલે મેં લખ્યું છે. ઓકે, અને અહીંયા પણ એ જ ટોટલ આવવું જોઈએ, 3,23,000. આપણે પહેલાં મારીએ પછી લખીએ, એમ નામ લખવું નથી. હો, આ બે ટોટલ પહેલાં મારી દઈએ. ચાલો, 18,000, 10 ને 8, 18 થઈ જાય ને. ચાલો નેક્સ્ટ આવી જઈએ, પાછા આવી જાઓ મારો પહેલેથી ટોટલ. ચાલો, પહેલાં 1,20,000, પછી 64,000, 16,000 પ્લસ 25,000 પ્લસ 60,000 પ્લસ 20,000, 3,23,000. લો, થઈ ગયો. ચાલો લખો, 3,23,000. અહીંયા 3,23,000 ફિનિશ્ડ. આવું સેમ બેઠે બેઠું આપણે પાકા, સોરી, અને પછીના ચેપ્ટરમાં પ્રવેશના દાખલામાં શીખવાનું છે. આવું જ છે પ્રવેશ, પછી નિવૃત્તિમાં આવું છે, બરાબર છે? લો, કેટલો મસ્ત દાખલો. આ પુનઃમૂલ્યાંકન ખાતું કહેવાય, આ મૂડી ખાતા કહેવાય. પુનઃમૂલ્યાંકનમાં જે કાંઈ આવે એ મૂડી ખાતે લઈ જવાનું, મૂડી ખાતામાં જે કાંઈ બાકી આવે એ પાકા સર્વેમાં લઈ જવાનું, બરાબર? પાકા સર્વે મારે મૂડી ખાતા બાજુ પાકું સર્વે બંધ કરો, બંને બાજુનું ટોટલ સરખું આવવું જોઈએ, એટલે આપણો દાખલો સંપૂર્ણ સાચો. 8 માર્ક્સનો દાખલો પૂછાય છે. કેટલા માર્ક્સનો? 8. આ ચેપ્ટરમાં નહીં, ચિંતા નહીં થતા, સોરી, ખુશ નહીં થતા, બરાબર? અને પછીના ચેપ્ટરમાં આમાંથી તમારે આવડો મોટો દાખલો પૂછાતો નથી. આપણે શા માટે કર્યું? આવનારા ચેપ્ટરની પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે. ઓકે,
बाकी आ चैप्टर माथी आटलो मोटो दाखलो पूछातो नथी। जेटला दाखला चैप्टर माथी पूछाय छे मैं तमने कराई दीधा छे। फक्त लाभनु प्रमाण अने त्यागना प्रमाणना दाखला पूछाय छे। अने एक सरस मजानुं उदाहरण नंबर 10 मां मैं तमने जे आमनंद शीखवाड़ी छे ए परीक्षामां पूछाय छे। बाकी कशू ज पूछातुं नथी आ चैप्टर माथी, पण पूछाय छे आवनारा चैप्टर मां अने पछीना चैप्टर मां, चैप्टर नंबर 5। ओके, लेट्स गो। અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ। નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટરની સાથે નવા પ્રકરણની સાથે ફરીવાર પાછા મળશું। ત્યાં સુધી આપ અપની તબિયતનું ધ્યાન રાખજો। ટેક કેર, સી યુ, જય હિન્દ, જય ભારત।